स्वागत है विद्यार्थी मित्रों आप सबनु माँ आशापुरा एज्युकेशनल विडियो में जेमा हूँ मेघना वर्ग में आज आप जोई रहा छे धोरण 11 में त्रीजु प्रकरण मध्यवर्ती स्थिति मापो जेमा शुरुआत करें आपणे तो आज चेप्टर छे एनामां तमे धोरण 10 में शीखी गया ए मुजबना मध्यक मध्यस्थ अने बहुलक आ त्रणे मापोनी अहींया फरीथी चर्चा करवामां आवी छे विस्तृत रीते। तो सौथी पहेला मध्यवर्ती स्थिति एटले शुं एनो आपणे अर्थ जोईए तो जे केन्द्रीय किंमतनी आसपास चलनी किंमतो संकलित थाय तेने अथवा तो ते किंमतने मध्यवर्ती स्थितिना माप तरीके ओळखवामां आवे छे। फॉर एक्जाम्पल तरीके आ तमारी रेखा छे एनामां ए अने बी आ जे पॉइंट छे अहींयाथी आ पॉइंट आने આપણે શું કહી શકીએ વચ્ચે આવતા બિંદુને આપણે મધ્યવર્તી સ્થિતિનું માપ તરીકે ઓળખાવી શકીએ। માટે કીધું છે કે જે કેન્દ્રીય કિંમતની આસપાસ જે કેન્દ્રીય બિંદુની આસપાસ જે કિંમતો સંકલિત થાય છે જે કિંમતો સંકલિત થાય છે તેને આપણે શું કહીશું મધ્યવર્તી સ્થિતિના માપ। આગળ જુદા જુદા આવૃત્તિ વિતરણ માટે દોરેલા આલેખો એક સામાન્ય તરહનો અર્થ થાય કોઈપણ પ્રકારની દિશા એ તરહ જોઈ શકીએ છીએ કે ચલની કિંમતો કોઈ વિશિષ્ટ કેન્દ્રીય કિંમતની આસપાસ સંકલિત થાય તે કિંમતને આપણે મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે ઓળખાવી શકીએ। આ જે મધ્યવર્તી સ્થિતિનો અર્થ છે જે તમને એસક્યુમાં એક માર્ક્સમાં પૂછાઈ શકે કે મધ્યવર્તી સ્થિતિના માપ એટલે શું। ત્યાર પછી એના લક્ષણો જોઈએ તો લક્ષણોમાં પહેલું લક્ષણ છે કે આ જે અવલોકન છે એ અવલોકન સ્પષ્ટ હોવું જોઈએ વ્યાખ્યાયિત હોવું જોઈએ અને ચોક્કસ હોવું જોઈએ। એટલે કે મધ્યવર્તી સ્થિતિના માપ દ્વારા તમને જે માપ મળે છે એ કેવું હોવું જોઈએ એકદમ સ્પષ્ટ હોવું જોઈએ ત્યાર પછી જેટલું પણ વ્યાખ્યાયિત કરેલું છે એ વ્યાખ્યાયિત પૂર્ણ રીતનું ચોક્કસ હોવું જોઈએ જેના આધારે આપણને માપ જે છે એ ચોક્કસ મેળવી શકીએ। ત્યાર પછીનું છે કે સમજવા માટે એની ગણતરી છે એ ગણતરી ખૂબ જ સરળ છે। કોઈપણ પ્રકારના મધ્યવર્તી સ્થિતિના માપ દ્વારા તમે જે માહિતી મેળવો છો જે ગણતરી કરો છો એ ગણતરી કેવી છે ખૂબ જ સરળ છે અને ગણતરી પણ ઝડપથી થઈ જાય એવા મુજબની છે। ત્યાર પછી ત્રીજું છે કે માહિતીના બધા જ અવલોકનો ઉપર આધારિત છે। કોઈપણ જો એક અવલોકન છૂટી જાય છે તો તમે કોઈપણ પ્રકારનું માપ જે છે એ માપ મેળવી શકતા નથી। માટે મધ્યવર્તી સ્થિતિના માપ જ્યારે મેળવો છો ત્યારે એ બધા જ અવલોકન ઉપર આધારિત જોવા મળે છે। ત્યાર પછી વિશેષ બેઝિક ક્રિયાઓ માટે તે અનુકૂળ છે। કોઈપણ પ્રકારની બેઝિક ક્રિયા એટલે કે ગણિત માટે ગણિત ભણીને આવ્યા છો તમે ધોરણ 10માંથી તો ગણિત માટે જે બેઝિક ક્રિયાઓ છે એ બેઝિક ક્રિયાઓ ઉપર આ શું કરે છે આધાર રાખે છે। એટલે જ કીધું છે કે બેઝિક ક્રિયા માટે કેવું છે આ એકદમ અનુકૂળ છે। ત્યાર પછી કીધું કે તે સ્થિર માપ છે જે માપ તમે મેળવો છો એના દ્વારા તમને કેવું માપ મળે છે સ્થિર માપ મળે છે। ત્યાર પછી તે અતિ મોટા અને અતિ નાના અવલોકન ઉપર વધુ પડતી અસર થવી ન જોઈએ। તમે જે અવલોકનો આપો છો એ અવલોકનોથી કોઈપણ મોટા અવલોકનો કે કોઈપણ નાના અવલોકનોની અસર આના ઉપર જોવા મળતી નથી। ત્યાર પછીનો પોઈન્ટ છે કે મધ્યવર્તી સ્થિતિના માપમાં કયા કયા માપનો સમાવેશ થાય છે આ તમે એક માર્ક્સમાં પૂછાઈ શકે તો પહેલું છે મધ્યક અથવા તો જેને સમાંતર મધ્યક તરીકે પણ ઓળખવામાં આવે, બીજું છે મધ્યસ્થ અને સ્થાનીય સરેરાશો અને ત્રીજું છે બહુલક। આ ત્રણે ત્રણ વિશેની માહિતી તમે સામાન્ય માહિતી ધોરણ 10માં મેળવી ગયા છો કે મધ્યક એટલે શું મધ્યસ્થ એટલે શું અને બહુલક એટલે શું। આના પછીના વિડીયો લેક્ચરમાં આ ત્રણ વિશેની ચર્ચાઓ આગળ વધારશું। થેન્ક યુ।